હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ટેસ્ટ સેજલ રેસીપી. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું ગવારસિંગનું શાક. તો એ ગ્રેવીવાળું શાક બનાવીશું. તો એના માટે મેં ગવારસિંગ આવી રીતે એના ટુકડા કરી લીધા છે. તો ત્યારબાદ એમાં આપણે બીજું લેશું લસણ, પછી એમાં આપણે લેશું કાપેલ ડુંગળી થોડી, ત્યારબાદ એમાં આપણે કાપેલ ટમેટાં લેશું. તો હવે આપણે ટમેટાં અને ડુંગળી ને લસણને પીસી લેશું સારી રીતે. તો ફ્રેન્ડ્સ, મેં લસણ અને ટમેટાને આ રીતે પીસી લીધું છે, ત્યારબાદ ડુંગળીને પણ આ રીતે પીસી લીધું છે. તો હવે આપણે એનું શાક બનાવવાનું ચાલુ કરીશું. તો ચાલો બનાવીએ. તો એના માટે મેં કડાઈ મૂકી છે, આપણે એમાં તેલ નાખીશું સૌથી પહેલાં. તો તેલ થોડું ગરમ થવા દેશું. ત્યારબાદ એમાં આપણે રાઈ નાખીશું થોડી, પછી એમાં થોડું જીરું, પછી લસણની બે ત્રણ કળી નાખીશું. ત્યારબાદ એમાં આપણે તમાલપત્ર નાખીશું. પછી એમાં આપણે કડી પત્તા નાખીશું. તો ફ્રેન્ડ્સ, હવે આપણે એમાં પીસેલ ડુંગળી નાખીશું. તેને આપણે સારી રીતે કરવા દઈશું. તો આપણે જોડે જોડે એમાં પીસેલ ટામેટા અને લસણ પણ નાખી દઈશું. તો આને આપણે થોડી વાર ચડવા દઈશું. હવે ફ્રેન્ડ્સ, થોડી વાર થઈ ગઈ છે. તો હવે આપણે એમાં બધા મસાલા નાખીશું, મરચું સ્વાદ પ્રમાણે, ત્યારબાદ મીઠું સ્વાદ પ્રમાણે, હળદર, પછી એમાં ગરમ મસાલો, ત્યારબાદ એમાં આપણે ધણા પાવડર નાખીશું. હવે એને આપણે મિક્સ કરી લઈશું સારી રીતે. એને સારી રીતે આપણે મિક્સ કરીશું. ચડી ગઈ છે. તો હવે આપણે એમાં ગવારસિંગ નાખીશું. એને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું.
હવે આપણે થોડી વાર આમ જ ચાલવા દઈશું. તો ફ્રેન્ડ્સ થોડી વાર ચડી ગયું છે તો હવે આપણે એમાં પાણી નાખીશું ચડવા માટે કવાસીનને. તો આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું. તો હવે એને આપણે ચડવા દઈશું. તો ફ્રેન્ડ્સ એને આપણે સારી રીતે ઉકળવા દઈશું ને ગવારસિંગને સારી રીતે ચડવા દઈશું. તો હવે આપણે એને ચડવા દઈશું એકદમ. તો ફ્રેન્ડ્સ આપણું શાક બની ગયું છે તો હવે આપણે એને ઉતારી દઈશું. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો મેં એક વાટકામાં કાઢી લીધું છે, એકદમ રેડી છે શાક. તો આ ગ્રેવી શાક છે ગવારસિંગનું. તમે આ ટ્રાય કરો, ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ આને તમે રોટલા કે રોટલી કે ભાત જોડે તમે આને સર્વ કરી શકો છો. તો તમે આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને આવા નવા નવા મારા ચેનલમાં તમે વિડીયો જોતા રહો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.